नर्मदा जिला राजपीपा नजीक आवेला ससोदरा गाम में नदी किनारे रेती लीज ना विरोध में ग्रामजनों रोड पर उतरी आवी विरोध प्रदर्शन करता अफरातफरी नो माहौल सर्जा हतो। राजपीपा नजीक ससोदरा गाम में रेती लीज धरावता हरेश भाई गेमल भाई ओड और ग्रामजनों वच्चे छेल्ला केटलाक वर्षो थी संघर्ष चली आवे छे, जेंगे ग्रामजनों द्वारा वहीवटी तंत्र ने लेखित रजूआत करी रेती लीज बंद करवानी मांगणी करी हती। जो कि वहीवटी तंत्र द्वारा कोई कार्यवाही करवामां नहीं आवता 3 નવેમ્બર ના રોજ હજારોની સંખ્યામાં ગ્રામજનોએ રોડ પર ઉતરી આવી ધરનાનો કાર્યક્રમ યોજતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું। મારું નામ માલાબેન છે, હું પણ સિસોદરાની છુવતની, અને એક વાત છે કે અમે છેલ્લા 2 વર્ષથી આ લીઝ માટે લડીએ છીએ, અને લીઝવાળાએ જેટલી અહીં આગળ મુલાકાત કરી છે તેટલી બધી લીગલી નથી। આ બધું કેવું છે કે સરપંચ અને જે એની હાથે હશે ને એ બધાએ અમારી ગામ લોકોની સભા નહીં, મંજૂરી નહીં, કોઈ ગામ સભા કર્યા વગર એને ઠરાવ આપી દીધો છે। એ ઠરાવ ખોટો છે। અમારી 2-3 હજારની વસ્તી છે ને 2-3 હજાર લોકોએ બધાએ સહયોગ કરી છે। એ સહયોગ કર્યા છતાં દરેક મોટા હોદ્દાવાળા છે બધા જે એ છે અધિકારીઓ સિવાય નેતાઓ નાના મોટા નેતાઓ બધાને તઈ જ ખબર પહોંચી છે, આ બધું જાણીએ છીએ। જો છેલ્લા 2 વર્ષથી અમે આ જ ધંધો કરીએ છીએ, લેડીઝ આખી ફરીને થાકી કે કામ ધંધો છોડીને એમની પાછળ દોડીએ છીએ, એટલે અત્યારે તો અમે સિસોદરા ગામ આંદોલન ઉઠાવ્યું છે આ ગામની ભાગોળે ગેટ આગળ, પણ આથી નહીં એનો મેળ ખાય ને તો અમે રાજપીપળા તાલુકાના કાળા ઘોડે આવીશું, ને તેથી નહીં મેળ પડે ને તો કલેક્ટર સાહેબની કચેરી અમે જઈશું। આ અમારું બધાનું નિવેદન છે, નિવેદન એ વાસ્તા નથી, દ્રષ્ટિપમાં નાખી દે છે ને અમને જવાબ હરખો આપતા નથી, ગમે તેવો જવાબ આપે છે। અમે કંઈ કામ ધંધા વગરના નથી, પણ આ લોકો આવા કરે છે એટલે અમે એમની ઉપર હવે જઈશું, જવાના છે અને જઈશું જ। ચિંતુ પટેલ, અમારા ગામમાં રેતી લીઝ બાબતનો મામલો આજે 2 વર્ષથી ચાલી રહ્યો છે। અત્યાર સુધી અમે સમસ્ત ગામ ભેગા થઈ કલેક્ટર, મામલતદાર અને ખનિજ ખાતા સુધીના આવેદનપત્રો આપેલા છે, પણ અત્યાર સુધી અમને એમાંથી કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર બી નથી થતા, તો આ બધું તંત્ર અમને શું સમજાવવા માંગે છે? અત્યાર સુધી અમારા આટલી બધી આ બધી બહેનો ભેગી મળી અને ઘણી વખત બધી ઓફિસોમાં જઈ પણ આવી છે, એમને પૂછપરછ કરીએ છીએ, તો પણ અમને કોઈ પણ ઓફિસમાંથી પૂરતો જવાબ, અમને સંતોષકારક કોઈ કાગળ અત્યાર સુધી મળ્યું પણ નથી। તો આ બધા જ તંત્રની અંદર એનો મતલબ એવો થાય છે કે બધા પૈસા ખાઈને બેઠા છે, કે એમને અંદર લીઝવાળા જોડેની મહિલાવટ છે, જે હોય તે એમને અમે આજથી ભૂખ હડતાલ પર બેસીએ છીએ, અમારી જગ્યાએ આવીને જવાબ આપવાનો રહેશે।